नमस्कार दोस्तों, आज हूँ आ वीडियो मध्यम थी तमने बताड़ीश के कोडीनार नी अंदर रावण दहन नो जो कार्यक्रम थाय छे तेमा रावण जे बनावामां आवे छे केवी रीते बनावे छे अने रावण ने कई रीते उभो करवामां आवे छे एनी आ प्रक्रिया हूँ तमने दर्शावानो छु वीडियो में। तो पूरो जोजो, लाइक करजो, शेर करजो अने चेनल ने हजू सुधी सब्सक्राइब ना करी हो तो आ चेनल ने सब्सक्राइब कर देजो। तो चालो जाइए आपणे रावण नी प्रक्रिया केवी रीते थाय छे। अत्यारे रावण सूतेली हालत में छे अने क्रेन द्वारा एमना पीठना भागे गर्दनना भागे थी क्रेन लगावेली छे ऊभू करवा माटे अने एमना जे चेहरा छे मोरा छे एमनू जे भाग छे त्यां एने जोड़वानी प्रक्रिया चाली रही छे। कोडीनारना नदी विस्तारनी अंदर सामे कांठे आ रावण ऊभो करवामां आवशे अने केटली जहमत उठावी पड़े छे आ रावण ने ऊभो करवा माटे एनो आज आ दृश्य जोई शको छो। 45 फूट जेटली हाइट आनी छे अने छेल्ला 35 वर्ष थी रावण दहन नो कार्यक्रम करवामां आवे छे। एनो बेस बनावामां आवेलो छे, तमे जोई शको छो। ज्यारे ऊभो थाशे त्यारे आ लोखंडनी पेनल छे आ बेस ऊपर अटकी जाशे अने एने मजबूताई थी सपोर्ट करवानो होय छे। आपणे जोई शकीए छे अंबुजाथी आ क्रेन स्पेशियल रावणने ऊभो करवा माटे आवी छे। आ गाय छे जे ना माध्यमथी आ रावणને બાંધવામાં આવશે, ચારી બાજુથી સપોર્ટ આપવામાં આવશે। તમે જોઈ શકો છો પાછળની આ ગાય છે। આ જે તમે દ્રશ્ય જોઈ છો તો એ રાવણ દહન દરમિયાન જે ફટાકડા ફોડવામાં આવે છે જેથી કરીને ફટાકડા આડાઅવળા ન જાય અને સીધા આકાશમાં જાય, તો જે આતશબાજી થવાની છે એના માટેની તૈયારીઓ બી ચાલી રહી છે। આ તમામ જે કાર્ય થઈ રહ્યું છે એ ભવાની યુવક મંડળ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા 35 વર્ષથી થાય છે। અહીંયા એમના મોરાનો જે ભાગ, પ્લાયનો ભાગ છે ત્યાં ઓઇલ લગાડવાની પ્રક્રિયા થાય છે, તમે જોઈ શકો છો, જેથી કરીને બધા જે ભાગ છે એ સારી રીતે સળગી શકે અને બાકી ન રહી જાય। લોખંડની પેનલ જે ગલ મારેલા છે અને પેનલ બનાવેલી છે એના ઉપર આ પ્લાય લગાવેલું છે। આ થર્મોકોલની શીટો લગાડવાની પ્રક્રિયા ચાલે છે જેથી કરીને પ્લાયને બળવામાં પણ સપોર્ટ મળે અને માથાના ભાગે તાર બાંધી દે જેથી કરીને એ થર્મોકોલ પડી ના જાય। તો અત્યારે આ બધી કામગીરી ચાલી રહી છે। કાળુભાઈ બારોટ જે ભવાની યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ છે અને ઘણા વર્ષોથી એ પોતે સંચાલન કરે છે રાવણ દહન કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન એમના નેજા હેઠળ કરવામાં આવે છે। લાઇટ માટેના અહીંયા સ્ટેન્ડ માટે ખાડા તૈયાર કરવામાં આવે છે જેથી કરીને લાઇટિંગ ઇફેક્ટ રાવણ ઉપર પડી શકે અને રાવણ સ્પષ્ટ રીતે અંધારાના સમયની અંદર પણ જોઈ શકાય। તો યુવાન મિત્રો અહીંયા ઘણા બધા છે જે આ કામગીરીની અંદર ભવાની યુવક મંડળ સાથે જોડાઈને કામગીરી કરે છે। રાવણ દહનનો આ જે કાર્યક્રમ તમે બીજા ભાગની અંદર પૂરેપૂરો જોઈ શકશો કે રાવણ દહન કેવી રીતે કરવામાં આવે છે અને દશેરાના દિવસે 25,000થી પણ વધુની જનમેદની એકઠી થાય છે આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે। તો આ મારા પાર્ટ 2ની અંદર તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકશો। હવે જોઈએ આપણે કે કઈ રીતે ક્રેનથી ઉઠાવતી વખતે તમે ખૂબ જ કાળજી લેવી પડે છે, ચારો તરફથી જે ગાય બાંધેલી છે અને રાવણને ઊભો કરવાની જે પ્રક્રિયા થઈ રહી છે। જલ્દીથી તમે આ વિડીયોને તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ભૂલતા નહીં।
જેથી કરીને અવનવા આવા વિડીયોના માધ્યમથી હું આપને નવી નવી માહિતીઓ પૂરો પાડતો રહીશ. ધીરે ધીરે ક્રેન ઊભી કરે છે, એવી જ રીતે ચારે તરફથી જે તાર બાંધેલા છે, ગાય બાંધેલી છે, એમને પણ મજબૂતાઈથી બાંધવાની પ્રક્રિયા ચારી તરફથી કરવામાં આવે છે. ક્રેનમાંથી રાવણ જો છટકી જાય તો પણ ખૂબ મોટું જોખમ થઈ શકે છે, અને બધી જ જે મહેનત છે એના ઉપર પાણી ફરી શકે છે. તો બહુ કાળજીપૂર્વક આ કામગીરી કરવામાં આવે છે. જોઈ શકો છો રાવણ ધીરે ધીરે સંપૂર્ણ રીતે હજુ ઊભો થવાની તૈયારીમાં છે. એનું બેલેન્સ જોવામાં આવે છે કે એક બાજુ નમી ના જાય એની પણ કાળજી લેવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો તમે પૂરો વિડીયોને જોજો. હજુ રાવણ પૂરેપૂરો રીતે ઊભો થયો નથી. ક્રેનના માધ્યમથી જ સપોર્ટ કરેલું રાખવામાં આવેલું છે. જ્યાં સુધી ચાર તરફથી તારનો સપોર્ટ ન મળી જાય ત્યાં સુધી રાવણ ઊભો થયેલો જોવા મળશે નહીં. તો આ બધી જ કામગીરી જે દર વર્ષે પહેલા નોરતાથી શરૂ થાય છે અને 10 દિવસમાં આ રાવણને ઊભો કરવા સુધીની જે પ્રક્રિયા આખી છે એ તૈયાર કરવામાં આવે છે. અને રાવણને તૈયાર કરવા માટે ભવાની યુવક મંડળના યુવાન મિત્રો આમાં ખૂબ જ પારંગત છે, જેને ખાસો અનુભવ છે. 35 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. તો હવે એ લોકો આની અંદર એકદમ એક્સપર્ટ થઈ ચૂક્યા છે. તો આવું રાવણ દહનનું જે પૂતળું જે બનાવવામાં આવ્યું છે, તમે આવું સરસ મજાનું સુંદર પૂતળું રાવણનું તમે લગભગ ક્યાંય જોયું નહીં હોય. તો જ્યારે પણ તમે દશેરા આવે ત્યારે કોડીનારમાં રાવણ દહનનો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, અને દેશ વિદેશથી લોકો આ રાવણ દહન જોવા માટે આવે છે. તારને ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચારો તરફથી તમે જોઈ શકો છો તાર ખેંચાઈ ચૂક્યા છે, અને રાવણ છે ઊભો થઈ ચૂક્યો છે. હવે એને ગાયને લોક કરવાની પ્રક્રિયા થઈ રહી છે. જમીનમાં ફાઉન્ડેશન કરી અને ગાયને બાંધવામાં આવેલી છે. ક્લેમ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જોઈ શકો છો ચારી બાજુથી ક્લેમ કરી અને તારને મજબૂત કરવામાં આવશે, ટાઈટ કરવામાં આવશે, જેથી રાવણનું જે પૂતળું છે એ નમી ન જાય. તો અહીંયા આજે કામગીરી વખતે જે તાર છે એ ખાસ મજબૂતાઈથી ટાઈટ કરવાની પ્રક્રિયા કરવી પડે છે. આ ક્રેન છે ત્યાં સુધી રાવણને ફ્રી નહીં મૂકે જ્યાં સુધી આ ચારી તરફ ક્લેમ્પ લાગી અને તાર મજબૂત ના થઈ જાય. જોઈ શકો છો અહીંથી હવે
આ ટાઈટ કરી અને તારને ખેંચવાની અહીંયા પ્રક્રિયા થઈ રહી છે. આ નીચે ફાઉન્ડેશન કરેલું છે. ધીરે ધીરે તાર મજબૂત થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. વિડીયોને હજુ પૂરો જોજો, કારણ કે રાવણનું જે ફાઇનલ ટચ છે અને જે લુક છે એ તમને વિડીયોના અંતમાં જોવા મળશે. હજુ રાવણની અંદર જઈ અને આપણે લેમ્પ લગાડી અને આંખોની અંદર લેમ્પ લગાડવાની પ્રક્રિયા કરવાની છે. તો અહીંયા એક મિત્ર છે જે નીચેથી રાવણના પેટાળમાં જશે, ઉપર એના મોરા પાસે નીકળશે. દર વર્ષે એ જાય છે અને અંદરથી રાવણના આંખોની અંદર લેમ્પ લગાડશે, જે પાવર આપવાની પ્રક્રિયા. અહીંયા રાવણ ઊભો થઈ ગયો, તમે જોઈ શકો છો. એ વ્યક્તિ જે યુવક મંડળનો સભ્ય છે તે ઉપર તમે જોઈ શકો છો. આ બધા જ યુવક મંડળના અહીંયા સભ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો એની લાઇટ પડે છે. એ પોતે દેખાડે છે રાવણને અહીંયા ઊભા રહી અને એની આંખોમાં જે લેમ્પ લગાડેલા છે એને પાવર આપવાની પ્રક્રિયા કરવા માટે પણ એક્સપર્ટ વ્યક્તિની જરૂર પડે છે. આ બધી જ કામગીરીમાં દરેક વ્યક્તિ અનુભવી છે અને કોઈ પણ વ્યક્તિ છે એ આ કામ સીધું નથી કરી શકતો. જેની પાસે અનુભવ છે આ કામગીરીનો એ જ કરી શકે છે, કારણ કે અંદર ચડતી વખતે બી ધ્યાન રાખવામાં આવે છે. જોઈ શકો છો કે રાવણનું સ્ટેચ્યુ અહીંયા ઊભું થઈ ચૂક્યું છે અને રાવણ તમને જોવા મળે છે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી વધુમાં વધુ લોકોને આ રાવણ દર્શનનો લાભ બતાવો. ધન્યવાદ.